Ja. નમસ્કાર મિત્રો, જય માતા, જય મુકુલમાં, જય સુનભાઈમાં, જય તરકા દેશ. કેમ છો બધા? મજામાં? આવ્યો પા બધા મોજમાં છો? અને અત્યારે જો ઘણા સમય પછી આપણે આજે પાછા ભેહોમાં જઈ રહ્યા છીએ. અને હડાડ જેવું થઈ ગયું છે, જોકે ભેહોમાં જવાનું હોય છે કંઈક માટે, પણ હમણાં એક ધારો લગ્ન ગાળો હતો તેમાં પણ જતા હતા. અને બીજા નંબરમાં કે કંઈક નીણ હાટું કે કામ જવાનું હોય છે કંઈક ને કંઈક, એટલા માટે આપણે ઘરે યાદ હતા હતા વેહોમાં ઘડીક મકવી. જોકે આજે વેહોમાં રહેવાનું છે, હજી કાંઈ નક્કી જેવું નથી. આની પાછો સડશે માલ ઓરા રહે તો ઘરે જવાનું થાય કે પછી વેહોમાં જવાનું થાય, એટલે એવું બધું છે. તો અત્યારમાં તો આપણે વેહોમાં છીએ, ભાત લઈ અને નીકળી ગયા છીએ. જો બે ઠેલા આપણી પાસે છે અને પેહું આપણે આલી આવે છે. તો ઘણા સમય પછી આમ તો પેહુંનો બ્લોક આવતો હશે, કારણ કે આપણે બહાર હમણાં થોડાક દી બધે લગ્નમાં હતા અને પાછા નીણ હારવામાં હતા, નીણ ભેગી કરવામાં હતા, એવું બધું હતું. એટલે આજે જો પાછા જઈ રહ્યા છીએ પેહુંમાં. મોગલા ડોબા ઉતર્યા છે, એ બધા પાણી પીવે છે. અને જે વાહલા ડોબા શેટા છે એ હલાવે અને ઘડીક બધાને આકલ છું ત્યારે ભેગા થાય. અને અટાણે જોવા બધા ડોબા પાણી પી લેતા છે, એટલે હવે મોટા મોટા પાણી ખડમાં સડી જાય ને પછી મોટા મોટા પાછા પાણી ઉતરશે 1.5 વાગે. અત્યારે જો પાણી પાણી પી અને પછી ખડમાં જાહે ભે ત્રણ ભેહું બધી પાણી પી લીધી છે. આવું બોલને બધા પીવે છે, વહેલા ડૂબા આવ્યા નથી. હે એટલે આંક લઈ નાખીએ એટલે બધું ભેગું થઈ જાય અને પછી પાણી પાણી પી અને પછી પાછું રડી જાય ખડમાં, એવું બધું છે. તો જો ટાણે 10 જેવું વાગ્યું છે અને આપણી ભેહું ખડમાં સડી છે અત્યારે. હવે પાણી પાણી પીને આવ્યા ને અટાણે લગી હવે મોટા મોટા લગી સરશે, પછી 1.5 વાગે પાછા જાહે પાણી ઢાળા. એક ઘરો આમ સરે છે હામો અને આપણા માલ અહીંયા છે, બે ઘેરા છે. રો પાણી પાણી પીને આવ્યું ભેહું અને હવે ભેહું આમાં બધે સરશે, પછી મોટી મોટી પાછી જાહે પાણીએ. અટાણે જોવો મિત્રો, 1 વાગ્યો છે અને 1 વાગે ભેહું આપણી પાછી પાણી વગી જઈ રહી છે. અહીંયા જોવો થોડાક બે ખાડા ચોમાહાના પાણીને ભર્યા છે, ત્યાં વીત્યું જાય, બીજું વીડ આપી છે અને વાદળા થઈ ગયા છે પાછા, વરસાદ માવઠું થાય એવું લાગે છે. એવા વાદળા ક્યાં છે ભેહું તો અહીંથી જોવો આપણી જઈ રહી છે. પાછો વરસાદ આવે નહીં તો સારું, કારણ કે વાદળા ફૂલે ફૂલ છે અને ભેહું અહીંથી આપણે પીતી જાય છે અને બીજી વીડે પી છે. કારણ કે તરી હાડો ભાઈ ક્યાં અને 1 વાગે પાણી ઉતર્યા છે, હજી પાણી પી લે છે ત્યાં 1.5 વાગી જાય, પછી અમારે બપોરા કરવાના હોય છે. હજી ઓહડા પણ પાણી પી રહ્યા છે બેહું ની હારે. બેહું આપણે એમ આવે છે પણ મિત્રો, અત્યારે જો આપણે અહીંયા શાક બનાવી રહ્યા છીએ, વગી ગયા છે 2 અને અહીંયા આપણું બને છે શાક. જોઈ શકો છો અહીંયા શાક બને છે અને બેહું બેસી ગયા છે પાણી પાણી પીને.
બની રહ્યું છે શાક. રાજી ડુંગળી મળી ગઈ છે, ડુંગળી ને બટાટા બે. ટોપડો ભરાઈને શાક થાય. ઘર વગા ખાતા જાહે અને હાલ્યા જાહે, પણ માલ આપડા સવ વાગ્યા છે, 3:30 વાગ્યા સુધી બેહાડ્યા, સાપણી પી લીધા અને હવે જોવો પાસે જઈ ગયા છે ઘર વગા રખડતા હતા અને જાહે. આજે ઘણા સમય પછી ગેહુમાં આવ્યા હતા એટલે મેં કીધું આપ બધાને એકાદા બ્લોક થી બતાવી, જોકે હમણાં એક ધારા લગ્નમાં ને નીણ હાટું ને એવું બધા આટા મારતા હોય છે. હમણાં માલ પણ થોડા કપડે પછી લઈ જવાના છે ગામડાઓમાં. હવે જોકે ઘેરમાં કાંઈ સરવાનું બહુ જોયું નથી, ખાખવા ખૂખવી ખાઈને આવે એવું બધું છે. અત્યારે માલ ઊભા થઈ ગયા છે ને હવે જાય છે ઘર વગા રખડતા હતા. આપ લોકોને કેવો લાગ્યો લાગશે કમેન્ટ કરી દેજો. જય માતાજી, જય સ્વામિનારાયણ.